વિદ્યાર્થી મિત્રો, ઓનલાઈન એજ્યુકેશનમાં આપનું સ્વાગત છે. હવે આજે ધોરણ 10 માટે ફકરા નંબર 2 બ્લોક બેગની અંદર આપણે ચાલુ કરીએ છીએ. ધ કોઇન્સ વેર સો કીન ઓન બીંગ સ્પેન્ડ ધેટ ડે ધે કેપ્ડ અપ ધેર એટેમ્પ્ટ્સ. તો સિક્કાઓ તે દિવસે એમ કે એટલા બધા એમ કે ઉતાવળિયા હતા કે ખર્ચવા માટે એટલા બધા ઉતાવળિયા હતા કે તેઓએ પ્રયત્નો ચાલુ જ રાખ્યા. ફાઇનલી આઈ રશ્ડ ટુ ધ શોપ, અને છેવટે ફાઇનલી એટલે કે હું એમ કે દુકાને ધસી ગયો. રશ્ડ એટલે ધસી ગયો અથવા દોડી ગયો. ટેરિફાઈડ આઈ વોઝ, હું ખૂબ જ ભયભીત બની ગયો હતો. બટ ક્વિકલી આઈ ટોલ્ડ ધ હલવાઈ ટુ વે અ વર્લ્ડ રૂપી વર્થ ઓફ જલેબી. પરંતુ ક્વિકલી એટલે ઝડપથી મેં એમ કે હલવાઈ એટલે કે દુકાનદારને કહ્યું કે મને 1 રૂપિયાની જલેબી તોરી આપ. વે એટલે કે વજન કરી આપ, તોરી આપ. ધ હલવાઈ ઓપન અપ એ વર્લ્ડ ન્યૂઝપેપર. તો હલવાઈ એટલે કે દુકાનદારે એક આખું વર્તમાનપત્ર છાપું છે પોળું કર્યું. એન્ડ હિપ્ડ અ પાઇલ ઓફ જલેબીઓ ઓન ઇટ, અને તેના ઉપર જલેબીનો ઢગલો કરી દીધો. આઈ ક્લસ્ડ ધ જલેબી ટુ માય ચેસ્ટ, મેં એમ કે જલેબીને મારી છાતી સાથે એમ કે ચાપી દીધી. એન્ડ રેન ઇન ટુ ગલી, અને ગલીમાં દોડી ગયો. એટલે કે એને જે હલવાઈએ એટલે કે દુકાનદારે જલેબી આપીને આમ છાતી સાથે છાપી અને એટલે એ ગલીમાં દોડી ગયો. વેન આઈ રીચડ અ સેફ કોર્નર, જ્યારે હું એક સલામત ખૂણાએ પહોંચ્યો ત્યારે આઈ બિગેન ટુ ડેવર ધ જલેબી. ડેવર એટલે આરોગવું. હું એમ કે જલેબી ખાવા લાગ્યો અથવા તો આરોગવા લાગ્યો. આઈ એટ સો મેની જલેબીસ, મેં એટલી બધી જલેબી ખાધી કે ધેટ એટલે કે ઇફ એનીબડી પ્રેસ્ડ માય સ્ટમક એટલે પેટ અ લીટર, જો કોઈ વ્યક્તિએ જરાક મારું એમ કે પેટને દબાવ્યું હોત તો જલેબી વુડ હેવ પોપ્ડ આઉટ ઓફ માય ઇયર્સ એન્ડ નોસ્ટ્રિલ. તો જલેબી છે મારા નાક ને એટલે કાન એટલે કે નસકોરામાંથી બહાર આવી ગઈ હોત. એટલે કહેવાનો મતલબ એવો છે કે લેખકે તે દિવસે એટલી બધી જલેબી ખાધી, કોઈ કેમ કે પેટ દબાવ્યું હોત ને તો એમ કે નાક એટલે કે નસકોરામાંથી અને એમ કે કાનમાંથી જલેબી બહાર આવી ગઈ હોત. વેરી ક્વિકલી, તરત જ બોઇઝ ફ્રોમ ધ ઇન્ટાયર નેબરહુડ એસેમ્બલ ઇન ધ ગલી, અને તરત એટલે કે આખી એમ કે પડોશીમાંથી બધા જ છોકરાઓ છે એ ગલીમાં એસેમ્બલ એટલે ભેગા થઈ ગયા. બાય ધેટ ટાઈમ, એ સમય સુધીમાં આઈ વોઝ સો પ્લીઝડ વિથ માય સ્ટમક ફૂલ ઓફ જલેબી, એટલે હું એમ કે એટલો બધો એમ કે ખુશ થઈ ગયો હતો કે આઈ ગોટ ઇન ટુ ધ મૂડ ફોર સમ ફન, એટલે મને થોડીક રમૂજ કરવાનું મન થયું. આઈ સ્ટાર્ટેડ હેન્ડિંગ આઉટ જલેબી ટુ ધ ચિલ્ડ્રન અરાઉન્ડ, અને ચારે બાજુ બાળકોને હું જલેબી વેચવા લાગ્યો. આઈ ડેશ્ડ ટુ ધ હલવાઈ એન્ડ બોટ 1 મોર રૂપી વર્થ ઓફ જલેબી, અને ફરી પાછો હું હલવાઈ પાસે ગયો અને ફરી પાછો 1 રૂપિયાની જલેબી લાવ્યો. કેમ બેક, પાછો આવ્યો. એન્ડ સ્ટૂડ ઓન ધ ચબૂતરા ઓફ 1 ઓફ ધ હાઉસીસ, એક ઘરના ચબૂતરા પર ઊભો રહી ગયો. લિબરલી ડિસ્ટ્રીબ્યુટિંગ જલેબી ટુ ધ ચિલ્ડ્રન, અને છૂટા હાથે બાળકોને જલેબી વેચવા લાગ્યો. બાય નાવ ધેર વોઝ અ હ્યુજ મોબ ઓફ ચિલ્ડ્રન અરાઉન્ડ મી, અને અત્યારે તો મારી આજુબાજુ એક છોકરાઓનું મોટું ટોળું એમ કે ભેગું થઈ ગયું હતું. ધ બેગર્સ ટુ લોન્ચ એન એસર, અને ભિખારીઓ પણ ભેગા થઈ ગયા હતા. તો વિદ્યાર્થી મિત્રો, આ પ્રમાણે એક ફકરો આપેલો છે, એનું મેં ગુજરાતી કર્યું છે, આ બરાબર છે. હવે એની અંદર તમને નીચે જો જવાબ આપેલા જ છે, હવે એ આપણે જોઈશું. હવે આ જે ફકરો આપેલો હોય છે, ફકરાના અનુસંધાને આપણે એમ કે એના સવાલ જવાબ લખવાના હોય છે. કુલ તમારે 5 પ્રશ્નો પૂછવામાં આવેલા હોય છે અને 5 પ્રશ્નોના જવાબ આપવામાં હોય છે. તો અહીંયા પહેલો પ્રશ્ન આવ્યો છે, હાઉ મેની રૂપીઝ વર્થ ઓફ જલેબી ડીડ ધ બોય બાય ધ ફર્સ્ટ ટાઈમ. હાઉ મેની રૂપીઝ વર્થ ઓફ જલેબી, કેટલા રૂપિયાની જલેબી ડીડ ધ બોય બાય ધ ફર્સ્ટ ટાઈમ, પહેલી વખત. તો છોકરાએ બરાબર અથવા તો છોકરાએ પહેલી વખત કેટલા રૂપિયાની જલેબી ખરીદી હતી? તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા જે તમને પ્રશ્ન પૂછ્યો છે એ સાદા ભૂતકાળમાં છે. પ્રશ્ન જો તમને સાદા ભૂતકાળમાં પૂછવામાં આવે એટલે જવાબ પણ મોટે ભાગે સાદા ભૂતકાળમાં જ હોય. જે કાળમાં તમને પ્રશ્ન પૂછે એ કાળમાં જ તમારે જવાબ લખવાનો હોય છે. તો હવે આપણે તમે ફકરામાં જુઓ કે પહેલી વખત એને 1 રૂપિયાની જલેબી લીધી હતી, તો અહીંયા પેલા નિયમ પ્રમાણે પેલા કરતા આવે તો કે ધ બોય બરાબર ડીટી પ્રશ્ન પૂછ્યો એટલે બાયનું ભૂતકાળ બોર થઈ જાય. ધ બોય બોટ જલેબીઝ વર્થ 1 રૂપી ધ ફર્સ્ટ ટાઈમ, બરાબર થઈ ગયો જવાબ.
છોકરાએ પહેલી વખત 1 રૂપિયાની જલેબી ખરીદી હતી. થઈ ગયો જવાબ. ધ બોય બોટ જલેબી ઇઝ વર્થ 1 રૂપી ધ ફર્સ્ટ ટાઈમ. ત્યાર પછી બીજો પ્રશ્ન છે, વોટ ડીડ ધ બોય ડુ વિથ ધ જલેબીઝ ધેટ હી બોટ ધ ફર્સ્ટ ટાઈમ. એટલે કે પહેલી વખત એ જલેબી ખરીદી લાવ્યો ત્યારે એને જલેબીનું શું કર્યું? ખ્યાલ આવ્યો કે વોટ ડીડ ધ બોય ડુ વિથ ધ જલેબી ધેટ હી બોટ ધ ફર્સ્ટ ટાઈમ. પહેલી વખત એ જલેબી ખરીદી લાવ્યો એનું એને શું કર્યું? તો નીચે તમને જવાબ પણ આપેલો છે. તો કે ધ બોય રેન ઇન ટુ એ ગલી. છોકરો ગલીમાં દોડી ગયો. ફાઉન્ડ અ સેફ કોર્નર. એ કેમ કે સલામત ખૂણો શોધી કાઢ્યો એટલે કોઈ જોઈ ન શકે એવી રીતે. સેફ કોર્નર એન્ડ બિગેન ટુ ડેવર ધ જલેબી. અને જલેબી આરોગવા લાગ્યો એટલે ખાવા લાગ્યો. અહીંયા ડેવર શબ્દ છે ને એટલે આરોગવું એવો અર્થ થાય છે. ખ્યાલ આવ્યો. છોકરો ગલીમાં દોડી ગયો, એક સલામત ખૂણો શોધી કાઢ્યો અને જલેબી ખાવા લાગ્યો. ઓકે, હવે એનો આપણે ફરી પાછો જવાબ છે. ધ બોય રેન્ટ ઇન ટુ એ ગલી, ફાઉન્ડ અ સેફ કોર્નર એન્ડ બિગેન ટુ ડેવર ધ જલેબીઝ. ત્યાર પછી ત્રીજો પ્રશ્ન છે, વોટ વોઝ ધ બોયઝ કન્ડિશન આફ્ટર ઇટિંગ ધ જલેબી. જલેબી ખાધા પછી છોકરાની શું દશા થઈ હતી? જલેબી ખાધા પછી છોકરાની શું દશા થઈ હતી? તો એનો જવાબ છે કે ધ બોય એટ સો મેની જલેબીઝ. કે છોકરાએ એટલી બધી જલેબી ખાધી હતી કે સો મેની એટલે કે એટલી બધી જલેબી ખાધી હતી કે ઇફ એની વન પ્રેસ્ડ હી સ્ટમક, જો કોઈએ એનું પેટ દબાવ્યું હોત તો જલેબી વુડ હેવ પોપ્ડ આઉટ, એટલે બહાર નીકળી ગઈ હોત. હિઝ ઇયર્સ એન્ડ નોસ્ટ્રિલ. ઓકે, તો જલેબી છે એ એમ કે નાક અને એમ કે કાનમાંથી જલેબી બહાર નીકળી ગઈ હોત. ખ્યાલ આવ્યો. તો આપણે એનું કહી શકીએ ધ બોય એટ સો મેની જલેબી, ધેટ છોકરાએ એટલી બધી જલેબી ખાધી હતી કે ઇફ એની વન પ્રેસ્ડ હી સ્ટમક, જો કોઈ એનું પેટ દબાવ્યું હોત તો જલેબી વુડ હેવ પોપ્ડ આઉટ ઓફ હિઝ ઇયર્સ એન્ડ નોસ્ટ્રિલ્સ. ત્યાર પછી ચોથો પ્રશ્ન છે, હુ એસેમ્બલ્ડ ઇન ધ ગલી. તો ગલીમાં કોણ ભેગું થયું હતું? તો કે એનો જવાબ છે બોઈઝ ફ્રોમ ધ એન્ટાયર નેબરહુડ. આખી એન્ટાયર એટલે આખી, આખા પડોશમાંથી છોકરાઓ. બરાબર, છોકરાઓ ભેગા થયા હતા પણ આખા જેટલા એના પડોશીમાં હતા, જેટલા પડોશીના છોકરાઓ હતા બધા. તો કે બોઈઝ ફ્રોમ ધ એન્ટાયર નેબરહુડ એસેમ્બલ ઇન ધ ગલી. અહીંયા તમને ઉથી પ્રશ્ન પૂછેલો છે એટલે ઉની જગ્યાએ ખાલી બોઈઝ શબ્દ મૂકી દેવાનો, પણ અહીંયા છોકરાઓ છે. ધ બોઈઝ ફ્રોમ ધ એન્ટાયર નેબરહુડ એસેમ્બલ ઇન ધ ગલી. ત્યાર પછી પાંચમો પ્રશ્ન છે, વોટ ડીડ ધ બોય ડુ ફોર સમ ફન. થોડાક રમૂજ માટે છોકરાએ શું કર્યું? તો કે ધ બોય સ્ટાર્ટેડ હેન્ડિંગ આઉટ જલેબી ટુ ધ ચિલ્ડ્રન અરાઉન્ડ. એટલે છોકરાએ એટલે કે થોડીક એની પાસે જલેબી હતી ને એટલે છોકરાઓ રમૂજ માટે બધાને મેંડો આપવા. ધ બોય સ્ટાર્ટેડ હેન્ડિંગ આઉટ એટલે આપવા લાગ્યો જલેબી ટુ ધ ચિલ્ડ્રન અરાઉન્ડ. એની આજુબાજુ ઊભેલા છોકરાઓને એ જલેબી વેચવા લાગ્યો તો આપવા લાગ્યો. પોતે ખાતો તો કોઈ છોકરો જોઈ ગયો હોય પછી એને એમ ચૂક લઈને આ એને એક આપો, ઓરી પાસે બીજા બે તને એવા હોય. એટલે એ રીતે એને ધ બોય સ્ટાર્ટેડ હેન્ડિંગ આઉટ જલેબી ટુ ધ ચિલ્ડ્રન અરાઉન્ડ. છોકરાએ એટલે કે બહાર ત્યાં ઉભેલા છોકરાઓને જલેબી આપવાનું શરૂ કર્યું. ત્યાર પછી જુઓ છઠ્ઠો પ્રશ્ન છે, હાઉ મેની રૂપીઝ વર્થ ઓફ ધ જલેબી ડીડ ધ બોય બાય ધ સેકન્ડ ટાઈમ. તો છોકરાએ બીજી વખત કેટલા રૂપિયાની જલેબી ખરીદી? જો પહેલી વખત એને 1 રૂપિયાની ખરીદી હતી, ફરી પાછો એ દોડીને જાય છે, બરાબર, કેટલા રૂપિયાની ખરીદી હતી એ પણ આપણે ફકરામાં આપેલું છે. ધ બોય બોટ જલેબી વર્થ 1 રૂપીઝ ધ સેકન્ડ ટાઈમ. તો કે અહીંયા પણ ડીટથી તમને પ્રશ્ન પૂછ્યો છે એટલે સાદા ભૂતકાળમાં જવાબ છે. તો કે પહેલાં કરતાં, તો કે ધ બોય બાયનું ક્રિયાપદ બોર થઈ જાય, કારણ કે સાદા ભૂતકાળમાં પ્રશ્ન પૂછો એટલે જવાબ પણ સાદા ભૂતકાળમાં જ આવે. એટલે બીજી વખત પણ છોકરો 1 રૂપિયાની જલેબી ખરીદી લાવ્યો તો એનો આખો જવાબ આવશે ધ બોય બોર જલેબી ઇઝ વર્થ 1 રૂપીઝ ધ સેકન્ડ ટાઈમ. છોકરો બીજી વખત પણ 1 રૂપિયાની જલેબી ખરીદી લાવ્યો છે. તો વિદ્યાર્થી મિત્રો, આ બ્લેક બગનો ફકરો છે. ફકરા ઉપરથી તમારે 5 પ્રશ્નોના સવાલ અને જવાબ લખવાના હોય છે. તમારે નોટબુકમાં ફકરો લખવાનો નથી, માત્ર સવાલ જવાબ લખવાના છે, બરાબર, બોર્ડની પદ્ધતિ પ્રમાણે.
એટલે આ ફકરાઓ નોટબુકમાં લખવાનો નથી, પરંતુ સવાલ જવાબ છે એ નોટબુકમાં જે પ્રમાણે વિડીયો અમે મૂકીએ છીએ એ પ્રમાણે વાંચવાનું છે, અને સવાલ જવાબ ફકરો લખવાનો નથી. સવાલ જવાબ છે નોટબુકમાં નંબર 1, 2 એવી રીતે લખવાના જ છે.